સતીશ રાઠોડ ધોરણ પાંચની અંદર આસપાસ વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા પ્રકરણ નંબર 18 જેમનું નામ છે હવે અમે ક્યાં જઈએ. તો જેમના ભાગ 1 ની અંદર આપણે છેલ્લે વાત કરી ગયા હતા કે જે સરકારી અધિકારીઓ પોલીસ સાથે આવ્યા અને એ અધિકારીઓ છે એ ગામના વડીલો સાથે સભા ભરી. તો એને ગામના વડીલોની આ સભા બોલાવી અને એ સભાની અંદર શું થયું એ હવે આપણે ભાગ 2 ની અંદર શરૂઆત કરીશું. તો ભાગ 2 માં આ સભાની અંદર થયેલા મુદ્દાઓની ચર્ચા કરીએ. તો આવા સરકારી અધિકારીઓ દ્વારા આ ગામના જે વડીલોની સભા બોલાવેલી હતી તો એમને બોલાવ્યા બાદ તેઓને કહ્યું કે ભાઈ તમે બધા જે નદી કિનારાના ગામની અંદર વસો છો તો એ બંધ બાંધવાને કારણે બહુહેતુક યોજના છે એ બનવાને કારણે નદી કિનારાના જે ગામો છે એ નદી કિનારાના ગામોને ખસેડવા પડશે. એટલે કે નદીથી દૂર ઊંચાઈવાળા વિસ્તારોની અંદર છે એ ઊંચાઈવાળા વિસ્તારોની અંદર એટલે કે ઉપરના બીજા વિસ્તારોની અંદર એને ખસેડવા પડશે આવું એમને જણાવ્યું. એટલે કે માત્ર તમારું એક જ ગામ નથી, બીજા ગામો પણ જે છે કે જે આ નદીના પાણીની અંદર ગરકાવ થઈ જતા હોય તો એને પણ ખસેડવામાં આવે છે. આ બધી સભાની અંદર આ સરકારી અધિકારીઓ કે અને સાથે સાથે કીધું કે જે લોકો પાસે ખેડીમાં એટલે કે જંગલની અંદર આવેલું જે આ અનુજનું ગામ હતું તો એ અનુજના ગામનું નામ ખેડી હતું. તો કે જે લોકો પાસે આ ખેડીની અંદર જમીન છે એટલે કે ઘણા ખેડૂતો હોય ને તો એ જવા તૈયાર ન થાય, કેમ કે જો એ જાય તો આ એની જમીન અને એની જમીન જે છે તો એની કિંમત કોણ આપે, અથવા તો આ જમીન ખેડવા માટે ખેતી કરવા માટેની હતી તો એ જમીનનો પણ એ લોકો વિચાર કરતા હોય ને. તો એના કારણે એને પણ કીધું કે જે લોકો પાસે આવી ખેડીમાં જમીન છે તેઓને નદીની પેલે પાર એટલે કે સામે કાંઠે નદીની પેલે પાર દૂર જગ્યા છે એ જગ્યા આપવામાં આવશે જ્યાં તમે તમારી જમીનને ફરીથી ખેડી શકો છો. એટલે કે ત્યાં ફરી પાછું પહેલેથી એકડો ભરવાનો કે જમીનને ખેડવાની એને સમતલ બનાવવાની એમાં વાવેતર કરવાનું કુવા ગાળવાના આ બધું જે છે એ પહેલેથી કરવું પડશે. જે અહીંયા એની જમીનમાં હતું એ બધી વસ્તુ ત્યાં પાછી ફરીથી કરવી પડશે. એટલે કે જે નદીને પહેલે પાર આવી જમીન છે એને આપવામાં આવશે. એટલે કોઈ વ્યક્તિ જમીનવાળા છે તો એને જમીન પણ મળશે. જો મકાન રહેઠાણ માટેની જગ્યા તો મળશે, જો એની પાસે ખેતી લાયક જમીન છે તો એને આવી જમીન પણ આપવામાં આવશે. આવું સરકારી અધિકારીઓ દ્વારા એમને જણાવવામાં આવ્યું. ત્યારબાદ તેઓને એની સાથે સાથે બીજું એ પણ કહ્યું કે તમે એ ગામમાં જશો તો એ ગામની અંદર શાળા હશે, વીજળી આપવામાં આવશે, કે તમારે અહીંયા અત્યારે તો વીજળી આવતી નથી પણ તમે જે નવા ગામમાં જશો તો ત્યાં વીજળી પણ હશે, હોસ્પિટલની સુવિધા હશે, બસ હશે, ટ્રેન હશે, આ બધી વ્યવસ્થાઓ છે એ તમે જે ગામની અંદર જાશો એ ગામની અંદર આવી વ્યવસ્થા પણ તમને આપવામાં આવશે. અને આવા બધા સ્વપ્ન છે એ ખેડી ગામના લોકોને છે, એ ગેટી ગામના લોકોને આ સભાની અંદર આવા સ્વપ્ન છે એ સ્વપ્ન બતાવવામાં આવ્યા. કેમ કે હવે જે વાસ્તવિક પરિસ્થિતિ તો ત્યારે જ ખબર પડશે જ્યારે એ લોકો સ્થળાંતર કરશે ને, તો એટલે કે જ્યારે એ આ ગામની અંદર જાશે અને ત્યાં પછી જોશે કે આ બધી સુવિધા છે કે નહીં, એટલે વાસ્તવિકતાનો ખ્યાલ તો ત્યારે જ આવશે. તો આના કારણે આવા બધા સભાની અંદર આ સરકારી અધિકારીઓ દ્વારા એમને આવા સ્વપ્ન બતાવવામાં આવ્યા. અને આવા સ્વપ્ન છે એને બતાવી તો એના કારણે આ બધી વસ્તુઓ કે ભાઈ બસ ટ્રેન ને આવી વ્યવસ્થા એના વિશે આ ખેતીના ગામ લોકોએ ક્યારેય વિચાર્યું પણ હતું નહીં. એટલે એને આશ્ચર્યચકિત થઈ ગયા કે ભાઈ આવી બધી વ્યવસ્થા ત્યાં મળશે, કેમ કે એ લોકો વીજળી તો એને છે એ આવા શહેરોમાં ત્યાં જ જોઈતી, એની પાસે અહીંયા વીજળી ગામની અંદર હતી નહીં, કેમ કે જંગલ વિસ્તારનું ગામ હતું તો વીજળી હતી નહીં. એટલે આ બધી વિચાર નતો કર્યો એવું બધું સ્વપ્નમાં એમને દેખાયું. અને આના કારણે અનુજના માતા પિતા અને ગામના બીજા પણ વડીલો હતા તો એ વડીલો ગામ છોડવા ખુશ ન હતા. જો એને ગામ છોડવાની ખુશી ન હતી, કેમ કે વડીલોને ખબર હતી કે ભાઈ જે આ બધું કહેવામાં આવે છે એ પ્રમાણે બધું થશે નહીં. એટલે વડીલો જે છે એ આ રીતે ગામ છોડવા ખુશ હતા નહીં. પરંતુ ગામની અંદરના જે છે એ આ યુવાન વ્યક્તિઓ છે એ યુવાન વ્યક્તિઓ આ બધું સાંભળી રહ્યા હતા અને એમની અંદર અનુજ પણ આ બધું સાંભળી રહ્યો હતો. તો આવા યુવાનો અને એની સાથે અનુજ પણ છે એ આ બધી વાતો સાંભળી અને ગભરાઈ ગયા.
કેમ કે અમને વીજળી બસ ટ્રેન હોસ્પિટલ આ બધી સુવિધાઓ છે એટલા બધા પરિચિત હતા નહીં તો એના કારણે આ બધા યુવાનો પણ ગભરાઈ ગયા હતા પરંતુ આ ગભરામણની સાથે સાથે એ લોકો ઉત્તેજિત પણ હતા કે આવા પ્રકારની સુવિધાઓ અને આ વ્યવસ્થાઓ આપણને મળશે તો આપણું જીવન છે એ સુધરશે સાથે કે આપણું જીવન તો સુધરશે પણ આપણી આવનારી પેઢી કે આપણા સંતાનો છે એ સંતાનો સુખી થશે કે આપણા કરતા સારું જીવન આપણા સંતાનો જોશે આવું યુવાનો અને અનુજ પણ પોતાના મનની અંદર વિચારી રહ્યો હતો એટલે એને એક બાજુ ગભરામણ હતું તો બીજી તરફ છે એ ઉત્તેજિત પણ હતા એને એક તરફ બીજી તરફ ખુશી પણ હતી તો જેમ સિક્કાની બે બાજુ એક બાજુ દુઃખ અને એક બાજુ ખુશી તો ગભરાણ અને ઉત્તેજિત પણ એવો હતા અને હવે અનુજ તો વિચારવા લાગ્યો કે ભાઈ આ બધી સરકારી અધિકારીઓની વાત સાંભળી અને અનુજ વિચારવા લાગ્યો શું વિચારતો હતો તો કે ભાઈ એના લગ્ન પછી એ એની પત્નીને નવા ગામની અંદર અને નવા ઘરમાં લઈ જશે કે અહીંયા જે જૂનું ઘર હતું એની બદલે બીજી જગ્યાએ જ્યાં જશે તો એ બીજી જગ્યાએ આવા સુવિધાવાળા નવા ગામ અને નવા ઘરની અંદર છે એ ઘરની અંદર એ પોતાની પત્નીને લઈ જશે લગ્ન પછી અને ત્યાં ફક્ત છે કે એક જ બટન દબાવતા જો ત્યાં આ બધી સુવિધા હોવાને કારણે એક જ બટન દબાવતા શું થશે તો કે અજવાળું થઈ જશે નળ ખોલશે તો નળમાં પાણી આવશે જો આ નદી કિનારે બધાએ પાણી ભરવા જવું પડતું તો હવે આયે જે જગ્યાએ જશે તો આવા સરકારી અધિકારીઓએ જે કીધું હતું એ પ્રમાણે વિચારતો હતો કે ભાઈ નળ ખોલવામાં આવશે તો ત્યાં પાણી હશે શહેર તથા નવી જગ્યાઓ જોવા જવા માટે કેમ કે આમાં વ્યવસ્થા હતી ને તો કે શહેર કે નવી જગ્યાઓમાં જોવા માટે એની પાસે શું હશે તો કે બસ હશે એટલે કે બસ દ્વારા એ હવે ફરી શકશે અને જ્યારે એમના બાળકો થશે જો હજી એમના લગ્ન નતા થયા પણ લગ્ન પેલા બાળકો વિશેનો વિચાર કરવી કે જ્યારે બાળકો થશે તો બાળકો માટે શાળા એમને છે એ બાળકોને શાળાએ મોકલશે આવું બધું એ વિચારતો હતો અને તે જેમ અભણ હતો એમ એમના બાળકો અભણ રહેશે નહીં આવું બધું અનુજ પોતાના મનની અંદર ગભરામણ સાથે છે એ વિચારવા લાગ્યો હતો કે જેના કારણે એમને પોતાનું અને એમના બાળકોનું ભવિષ્ય વિશેનો વિચાર કરી લીધો જો હજી લોકો ગયા નથી એ પહેલા અનુજ આટલો બધો હરખ ઘેલો થઈ ગયો હતો છતાં પણ આ બધી બાબતોને છે એને વિચાર કર્યો એ યોગ્ય છે વાસ્તવિક શું થાય છે એ હજી આપણે આગળ જોઈશું એ પહેલા અમુક બાબતોનું આપણે અનુમાન કરીએ વિચાર કરીએ કે જે જગ્યાએ બંધ બનાવવામાં આવતો હોય તો ત્યાં લોકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે વિચાર કરો જોઈએ જેમ અનુજને ત્યાં બંધ બનાવવામાં આવે છે તેવી જ રીતે બીજી જગ્યાએ બંધ બનાવવામાં આવતો હોય તો કેવી મુશ્કેલી આવે તો કે પહેલી મુશ્કેલી અનુજની જેમ એમનું ગામ છે એ ખસેડવું પડે એટલે કે એ ગામ લોકોને બીજા ગામની અંદર રહેવા જવું પડે બીજી મુશ્કેલી કહું તો કે એમને પોતાની ઘર વખરી છે એ ઘર વખરી લઈ જવી પડે અહીંયા એમની જે જૂની યાદો હોય તો એ જૂની યાદોને ભૂલવી પડે પોતાના ખેતર પોતાના મકાનો આ બધુંને ભૂલી અને એને આગળ વધવું પડે અને એની સાથે સાથે નવી જગ્યામાં સેટ થવું પડે એટલે એ હવે લોકો જંગલમાં રહેતા હતા ત્યાંથી નગરમાં રહેવા જશે તો જંગલ વિસ્તારનું જીવન અલગ હોય અને નગરમાં રહેતા જીવન અલગ હોય તો એના કારણે આ રીતે જે સેટ થવું એ બાબતની અંદર એમને અલગ અલગ મુશ્કેલીઓનો સામનો છે એ કરવો પડતો હોય પછી ત્યાંના લોકો સાથે એ હળીમળી જશે કે હળીમળી શકશે નહીં એના વિશેની મુશ્કેલીઓ પણ એમને સામનો કરવો પડતો હોય અહીંયા જે એ લોકો વ્યવસાય જંગલમાં રહીને વ્યવસાય કરતા હતા તો હવે નગરમાં જઈને કયો વ્યવસાય કરશે નગરમાં એ કયો કામ ધંધો કરશે આવી ઘણી બધી મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ એમની સામે આવવાની જ છે અને એવી જ રીતે જો બીજા કોઈ પણ લોકો આવી રીતે ગામ બદલાવતા હોય તો એને પણ આ બધી મુશ્કેલીઓ છે એ આવવાની હોય છે અને એવી જગ્યાઓ જ્યાં શાળા જ નથી હોતી તમે જાણો છો એવી જગ્યાઓ તો હજી પણ આજે વર્તમાન સમયની અંદર ભારતની અંદર હજી પણ ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં શાળા નથી તો બાળકો ભણવા બાળકો બાજુના ગામની અંદર અપડાઉન દ્વારા હાલીને સાયકલ લઈને કે બસની અંદર અપડાઉન કરી અને ત્યાં શાળાઓની અંદર ભણવા જતા હોય છે તો આસપાસની નજીકની શાળાઓમાં બાળકો આવા પ્રકારનું સ્ટ્રગલ કરી મહેનત કરી અને શાળાની અંદર છે એ આસપાસ ભણવા જતા હોય છે જે ગામની અંદર શાળા ન હોય ત્યાં તો આજે પણ ઘણા ગામડાઓમાં શાળા નથી ત્યાં ડામર રસ્તા નથી
ત્યાં ધૂળિયા રસ્તા છે અને ગામમાં એક દિવસમાં એક જ બસ આવે છે, એક સવારે ને એક સાંજે એક જ બસ ગામમાં આવતી હોય. તો આવા ઘણા બધા ગામો આજે પણ વર્તમાન સમયની અંદર રહ્યા છે કે જ્યાં બાળકો શાળા વગર, બસની સુવિધા વગર, તેમજ ટ્રેનની સુવિધા વગર, ન્યૂઝપેપરોની, ટીવીની આવી સુવિધા વગર હજી પણ લોકો આજે જીવી રહ્યા છે. તો જ્યારે આવી મુશ્કેલીઓ આવે તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. હવે આપણે નદીની પાર એટલે કે અનુજે જે આ વિચારેલું એના પછીના મુદ્દાની ચર્ચા આપણે આગળ કરીએ. આ નવી જગ્યાના મુદ્દામાં જોઈએ છે તો કે અનુજને એને હવે બીજે જે જગ્યાએ સ્થળાંતર કરવાનું હતું એ થઈ ગયું. તો હવે નવી જગ્યા કેવી હતી જે મેં આગળ કીધી હતી, વાસ્તવિકતા કેવી હોય છે એ આના આધારે હવે ખ્યાલ આવશે. તો કે ઉનાળાની બપોર હતી, જેમ હમણાં જ આપણે જોઈએ છે કે આગળની હવે જે ઋતુ આવવાની છે એ ઉનાળો આવવાનો. તો અનુજ જે આ નવી જગ્યા ઉપર પહોંચ્યા હતા તો એ સમય દરમિયાન ઉનાળાની ઋતુ હતી અને ઉનાળામાં બપોરનો સમય. તો આપણને ખબર છે ઉનાળાની બપોરમાં કેવી કાળઝાળ ગરમી છે એ રહેલી હોય છે. તો અહીંયા આવી ઉનાળાની બપોરના સમયે અનુજ છે એ તડકાની અંદર, અને એ તડકાની અંદર જે છે એ ગરમ હવા આવતી હતી જેને આપણે લૂ કહીએ છીએ. ઉનાળાની ઋતુ દરમિયાન જે ગરમ હવા આવે છે એને લૂ કહેવામાં આવે છે. તો એ લૂ આવતી હતી એના કારણે અનુજને શું થયું, તો કે અનુજને ચક્કર આવી રહ્યા હતા. અને એ ચક્કર આવી રહ્યા હતા છતાં પણ અનુજ છે એ અનુજ જઈ રહ્યો હતો, કારણ કે દવા લેવા જવાની હતી. તો અનુજ જઈ રહ્યો હતો અને તેના પગ જે છે એ પાકા ડામરના રસ્તા પર દાઝી રહ્યા હતા. અને એ છે એને ચપ્પલ પહેરેલા હતા, છતાં પણ ઉનાળો હોવાને કારણે જે એમના પગ અમુક ખુલ્લા ભાગ હતા તો એ ખુલ્લા ભાગ છે એ દાઝી રહ્યો હતો. કેમ કે એક સૂર્યની ગરમી, બીજો નીચે પાકો ડામર હતો તો એ ડામરની ગરમી. તો આના કારણે અનુજના જે છે એ પગ દાઝી રહ્યા હતા. અને ત્યાં થોડો પણ છાંયડો હતો નહીં, કારણ કે આસપાસ કોઈ પણ વૃક્ષ હતું નહીં. જો અનુજને એ જે પેલા જગ્યાએ ખડીમાં રહી રહ્યા હતા તો આપણને ખ્યાલ છે કે જંગલ વિસ્તારની અંદર વૃક્ષો હોય તો વૃક્ષોનો શીતળ છાંયડો ઠંડક આપે. ઉનાળાની ઋતુમાં પણ આ શીતળ છાંયડો ઠંડક આપતી હોય, એટલા માટે અનુજ આસપાસ વૃક્ષો શોધી રહ્યો હતો. પણ આજુબાજુમાં ક્યાંય વૃક્ષો હતા નહીં, કેમ કે એ નવી જગ્યા એરિયા છે. તો નવી જગ્યાએ આસપાસ ક્યાંય વૃક્ષો હતા નહીં એટલે એ ઠંડક મેળવી શકે નહીં. અને સાથે સાથે તે ફક્ત થોડા જે જગ્યાએ નવી જગ્યા આવ્યો તો ત્યાં ફક્ત થોડા ઘરો હતા અને અમુક દુકાનો હતી. તો આ બે જ વસ્તુ ખાસ યાદ રાખજો, થોડા ઘરો અને થોડી દુકાનો છે એ દુકાનો આ નગરની અંદર જ્યાં અનુજ રહેવા આવ્યો તો એ નવી જગ્યા ઉપર હતી. અને અનુજ છે એ દવા ખરીદીને, જો આગળ વાત કરી હતી ને આપણે, તો અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘર તરફ છે એ ઘર તરફ જઈ રહ્યો હતો. અને આ તડકામાં આપણે અહીં જોયું ચક્કર આવતા હતા તો એ દવા ખરીદીને જઈ રહ્યો હતો. અને તેની પીઠ ઉપર જે છે એટલે આપણા ખંભાનો ભાગ, તો એની પીઠ ઉપર એક જૂનું ટાયર હતું. શું હતું યાદ રાખજો, એની પીઠ ઉપર જૂનું ટાયર હતું કે જે બસની અંદર કે કોઈ પણ વિહિકલમાં વપરાઈ ગયું હોય તો એ વપરાઈ ગયા બાદ એમને કાઢી નાખવામાં, તો એવું જૂનું ટાયર છે એમની પીઠ ઉપર હતું. અને આ દિવસોમાં એટલે કે ઉનાળાના દિવસોની અંદર એ આ ટાયરનો ઉપયોગ શું કરવાનો હતો, તો કે એ દિવસોમાં તેનો ચૂલો આ રબરના ટાયરથી છે એ રબરના ટાયરથી એના નાના નાના ટુકડાઓ કરી અને એ પોતાનો ચૂલો સળગાવતો હતો. એટલે જો એ જંગલની અંદર રહેતો તો ત્યાં સૂકા બણતર લાકડા કાપી અને એને ચૂલો સળગાવતો હતો. જ્યારે અહીંની સ્થિતિ, તો કે અહીંયા હવે એને જૂનું ટાયર ગોયતું અને એનાથી ચૂલો સળગાવવો પડે એવી સ્થિતિ હતી. કારણ કે આ જૂનું ટાયર શું કરે, તો કે ઝડપથી આગ લઈ લે, એટલે કે એ ઝડપથી સળગી જાય અને સળગતું રહે. અને એના કારણે બળતણનું લાકડું છે એ બળતણનું લાકડું બચી જાય. પણ બળતણનું લાકડું એટલા માટે બચવાની અનુજ અહીંયા વાત કરે છે, કારણ કે આવા નગરોની અંદર કોઈ પણ વસ્તુઓ હોય તો એ વસ્તુ ખરીદવી પડે, પૈસા આપીને ખરીદવી પડે. જ્યારે અનુજ પાસે એટલા પૈસા હતા નહીં કે આ રીતે વસ્તુ ખરીદી શકે. જો એ જંગલમાં રહેતા હોત તો એને મફતમાં મળી જાય, પણ અહીંયા નગરની અંદર એને આ વસ્તુ ખરીદવી પડે એટલા માટે અનુજે જૂનું ટાયર છે એ મફતમાં ગોયતું. અને આ ટાયર સળગાવવાથી શું થતું હતું, તો કે આ ટાયર સળગાવવાથી એની એટલી બધી ગંધ આવે કે આપણે છે એ સહન કરી શકીએ નહીં. અને સાથે સાથે ટાયર સળગવાને કારણે ભયંકર ધુમાડો, તો ધુમાડાનું પ્રમાણ પણ કે લાકડા સળગાવવામાં આવે ને ટાયર સળગાવવામાં
બે આજુબાજુ સળગું હોય તો ખબર પડે કે લાકડાની અંદર ધુમાડો ઓછો હોય, જ્યારે ટાયરમાં ભયંકર ગંધ અને એની સાથે સાથે ધુમાડો પણ એટલા પ્રમાણમાં હોય કે જેના કારણે અમુક પ્રકારે શ્વાસની રોગ પણ થવાની, દમનો રોગ થવાની પણ સંભાવના રહે. તો આવો ભયંકર ધુમાડો છે એ થઈ રહ્યો હતો. તો આવી પરિસ્થિતિ છે એ નવી જગ્યા પર હતી, અને એ નવી જગ્યાનું નામ શું હતું? તો કે આ નવી જગ્યા સિંદુરી ગામની અંદર, ખાસ ગામનું નામ યાદ રાખજો, સિંદુરી ગામમાં તેઓ છે એ તેઓ રહેવા આવ્યા હતા. અને આ પરિસ્થિતિ સિંદુરી ગામની અંદર છે એ અનુજ સાથે બની રહી હતી. અને તેઓ આના માટે, એટલે કે દરેક વસ્તુઓ જેમની અંદર દવા, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું અને પ્રાણીઓ માટેના ઘાસચારા, એટલે કે પ્રાણીઓનો ખોરાક, તો આ બધી વસ્તુઓ જોઈ તો એ બધી વસ્તુઓ માટે પૈસા છે એ પૈસાનો ખર્ચ કરવો પડે. તો એ ખર્ચ કરે તો જ આ બધી વસ્તુ મળે. તો એના કારણે એમને જે છે એ હવે આસાનીથી અને મફતમાં મળી જાય એવી વસ્તુ અનુજ ગોતતો હતો, કેમ કે એ ખર્ચ કરી શકે એટલા બધા વધુ પૈસા એની પાસે હતા નહીં. તો એના કારણે અનુજ આ રીતે પૈસાને બચાવતો હતો. અને તેઓ કેરોસીન ખરીદવું પોસાય એમ હતું નહીં. અને જો કે જો આ ન ખરીદે, બળતણ ન ખરીદે કે પછી ટાયર નું આવી રીતે શોધે, તો પછી પ્રાઇમર સળગાવવા માટે છે એ પ્રાઇમર સળગાવવા માટે કેરોસીન ની જરૂર પડે. તો કેરોસીન લેવું એને પોસાય તેમ હતું નહીં, કેમ કે એટલી બધા એને પૈસા એની પાસે હતા નહીં. અને આ બધા માટે શું થયું? તો કે આ બધી વસ્તુઓ, એટલે કે દવા, ખોરાક, શાકભાજી, બળતણ નું લાકડું, કેરોસીન, આ બધા માટે પૈસા ખરીદવા પડે. તો એ પૈસા એ ક્યાંથી લાવવા? તો કે એમની પાસે એટલા પૂરતા પ્રમાણમાં રોજગારી પણ ન હતી કે એ આ બધા પૈસા છે એ લાવી શકે. તો પૈસા ક્યાંથી લાવવા, આ બધું અનુજ છે એ વિચારી રહ્યો હતો. અને આ વિચારતા વિચારતા અનુજ ઘરે પહોંચી ગયો. અને એમનું ઘર કેવું હતું એ જોઈએ. જો અહીંયા ફરી પાછું તમને કહી દઉં, આગળ આપણે જોઈતું કે એને જે આ સરકારી અધિકારીઓ આવ્યા હતા, તો એ સરકારી અધિકારીઓએ એમને ઘરો વિશે કેવા સ્વપ્ન દેખાડ્યા હતા. અને હવે આપણે જોઈએ છે કે વાસ્તવિકમાં એને કેવું ઘર મળ્યું. તો કે આ જગ્યાએ એનું પતરાના છાપરા વાળું ઘર હતું. કેવું હતું? પતરાના છાપરા વાળું. અને ઋતુ કઈ હતી? ઉનાળાની. તો ઉનાળાની ઋતુ હોવાને કારણે આ પતરાના છાપરા એટલા ગરમ થઈ ગયા હતા, જાણે ભઠ્ઠી જેવું એનું ઘર છે એ ભઠ્ઠી જેવું ગરમ એનું ઘર થઈ ગયું હતું. કેમ કે પતરા આ સૂર્યના તાપથી ખૂબ જ ગરમ થઈ ગયા, તો હવે અંદર ઘરની અંદર પણ ગરમી લાગે ને. અને એની સાથે સાથે અનુજની જે પત્ની હતી, તો એ અનુજની પત્નીને તાવ આવી રહ્યો હતો, એટલા માટે અનુજ મેડિકલેથી દવા ખરીદીને લાવી રહ્યો હતો. તો અનુજ આ દવા ખરીદીને લાવ્યો હતો, એનું કારણ હતું એની પત્નીને તાવ આવતો હતો એટલા માટે. અને તેની સાથે સાથે તેની દીકરી જીયા, નામ યાદ રાખજો, તેની દીકરી હતી જીયા, ઈ એના ભાઈની, એટલે કે એના ભાઈનું નામ હતું કૌશલ. તો જો અનુજને બે સંતાનો હતા, જીયા અને કૌશલ. તો ઈ પોતાના નાના ભાઈ કૌશલને ખોળામાં સુવડાવી રહી હતી, કેમ કે એમની માતા છે એમને તાવ આવી રહ્યો હતો, એટલે ઈ એને સંભાળી શકે નહીં. તો એમની દીકરી જીયા હતી એ એને પોતાના ખોળામાં સુવાડી રહી હતી. અને તેઓના ઘરમાં, જો જીયાને આ કામ શું કામ કરવું પડ્યું? તો કે અનુજ ના ઘરમાં કોઈ વડીલ છે એ વડીલ હતું નહીં. અને એનું કારણ શું છે એ પણ જણાવી દો કે એના ઘરમાં કોઈ વડીલ નતું, કારણ કે અનુજ ના માતા પિતા છે એ ખેડી ગામ થી, જો આપણે યાદ કર્યું, તો એ ખેડી ગામ છોડવા માટે રાજી હતા નહીં. અને એ ખેડી ગામ એમને છતાંય છોડવાનું થયું, તો એ એટલા બધા દુઃખી હતા કે એ ખેડી ગામ છોડીને જતા પહેલા જ એ લોકો છે એ મરી ગયા હતા. એટલે કે અનુજ આ નવી જગ્યા ઉપર આવ્યો, એ નવી જગ્યા ઉપર આવતા પહેલા જ એમને પોતાના માતા પિતા છે એ માતા પિતાના પ્રાણ ગુમાવી બેસેલા હતા. એટલા માટે અનુજના ઘરમાં કોઈ વડીલ હતું નહીં કે જેને કારણે અનુજના આ બાળકોને સંભાળી શકે. એટલા માટે બાળકો એકબીજાને આવી રીતે સંભાળી રહ્યા હતા. જીયાને નાના ભાઈની ધ્યાન રાખવી પડતી હતી, એની પત્ની બીમાર હતી, અનુજને છે એ પૈસા કમાવા માટે જવું પડતું હતું. આ રીતે બધા છે એ પરિવારની અંદર થઈ ગયું હતું. તો આમ પહેલા જ મરી ગયા હતા, જેના કારણે એમના ઘરની અંદર કોઈ વડીલ હતું નહીં. અને એની સાથે સાથે સિંદુરીમાં ફક્ત 8-10 પરિવારો જ હતા. જો એના ખેડી ગામના અને સિંદુરીની અંદર 8-10 જ પરિવારો હતા. અને એમનું આ આખું ગામ, એટલે કે ખેડી હતું, તો એ ખેડી આખું ગામ છૂટું છવાયું થઈ ગયું. કેમ કે
જેમને જ્યાં જગ્યા આપવામાં આવી એ લોકો ત્યાં જતા રહ્યા, અમુક સિંદરીમાં જતા રહ્યા, અમુક એની બાજુના આસપાસમાં જેને સરકાર દ્વારા જે જગ્યાએ જગ્યા આપવામાં આવી તેઓ ત્યાં જતા રહ્યા હતા. એટલા માટે આ બધા છે એ કેવા થઈ ગયા હતા, તો કે છૂટા છવાયા છે એ છૂટા છવાયા થઈ ગયા હતા. કેમ કે આપણે ભાગ 1 માં જોયું હતું આ જે ખેડી ગામના બધા લોકો હતા એ એક પરિવારની જેમ રહેતા હતા, પરંતુ અહીંયા હવે છૂટા છવાયા થઈ ગયા તો અનુજને મદદ કરવા માટે કોણ આવે, એટલે અહીંયા કોઈ મદદ કરવા માટે નતા આવતા. એનું કારણ હતું બધા છૂટા છવાયા થઈ ગયા હતા અને જેને જ્યાં જગ્યા આપવામાં આવી એ ત્યાં જતા રહ્યા હતા. અને આ ગામની અંદર અનુજને જે સ્વપ્નમાં વિચાર્યો, જો આગળ આપણે વાત કરી હતી કે જ્યારે એ સરકારી અધિકારીઓ વાત કરી રહ્યા હતા તો એ અનુજ વિચારતો હતો કે ભાઈ પત્ની સાથે નવા લગ્ન કરી નવા ઘરની અંદર જશે, નવા ઘરની અંદર જઈને એને બાળકો થશે, તેને સારી શાળામાં ભણાવશે, આવા બધા એમને સ્વપ્ન જોયા હતા એ આપણે આગળ ચર્ચા કરી. તો જે અનુજે સ્વપ્નમાં વિચાર્યું હતું એમાંનું કાંઈ ન હતું, જો એમાંની કોઈ પણ બાબત હતી નહીં. જો આ જ વાસ્તવિકતા છે કે આપણે જેવું સ્વપ્નમાં વિચારીએ છીએ એવું રિયલ લાઈફમાં હોતું નથી. એટલે આના કારણે અનુજ સાથે પણ આવું જ બન્યું, એટલે કે જે ઓલા સરકારી બાબુ હતા તો એ સરકારી બાબુએ એને માત્ર આવા સપના જ બતાવ્યા, જ્યારે એ માયનું અહીંયા કશું હતું નહીં. અને એના સ્વપ્નમાં કેવું હતું, તો કે ત્યાં વીજળી તો હતી પરંતુ દિવસમાં થોડો સમય જ આ વીજળી રહેતી હતી, પછી વીજળી વહી જતી હતી અને વીજળીનું બિલ ચૂકવવું પડતું હતું. સાથે સાથે એમને જે વાત કરી હતી નળ હશે ને એમાં પાણી, તો અહીંયા નળ તો હતા પરંતુ નળમાં પાણી હતું નહીં, એટલે કે નળની અંદર પાણી આવી રહ્યું હતું નહીં. એટલે આવી કપરી પરિસ્થિતિની અંદર અનુજ અને અનુજનો પરિવાર છે એ જીવન ગુજારી રહ્યો હતો. આ હતી એની નવી જગ્યા જે એમના સ્વપ્નો મુજબની હતી જ નહીં. તો આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા નજર ફેરવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ભાગ 3 ની અંદર આપણે નવી જગ્યાનો મુદ્દો જ આગળ વધારીશું. તો અહીંયા સુધી આપણે જે છે કે બિલ ચૂકવવું પડતું હતું, નળમાં પાણી આવતું ન હતું, ત્યાં સુધી રાખીએ છીએ. અને આ વિડિયોના અંતે તમને હોમવર્ક સ્વરૂપે વર્કશીટ આપવામાં આવશે. એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો, વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા કે માગ્યા મુજબના પ્રશ્નો હોય તો જે કંઈ પણ પૂછાયું હોય એ તમારે તમારી રફ બુકની અંદર લખી પાકું કરવાનું રહેશે. ધન્યવાદ.